કેટલાક ને પ્રસંગ નહીં, પુસ્તક થી વૈરાગ્ય થતો હોય. પુસ્તક વાંચતા વાંચતા તમને વાંચતા વાંચતા વૈરાગ્ય આવે છે કે જોકા આવે? જલ્દી બોલો. ઘણા કહેતા હોય છે કે મારા સાહેબ એમને ઊંઘ ના આવે, પણ અમે પુસ્તક આપીએ ને ફટાક દઈને ઊંઘ આવી જાય. અરે પુસ્તક તો જાગવા માટેનું સાધન છે, એને તમે ઊંઘવાનું સાધન બનાવી દીધું. જુઓ કેવી રીતના માણસ જાગતો હોય છે. કેટલાકને તો પ્રવચન પણ સુવા માટેનું સાધન બનતું હોય છે. મહારાષ્ટ્રના એક ગામમાં ગયા હતા, ગામનું નામ હતું કોપરગાંવ. ચાર દિવસ પ્રવચન કર્યા, વિહાર કરવાનો હતો. અને એક છોકરો બપોરે આવ્યો, મને કહે કે મહારાજ થાંબા, થોડે દિવસ થાંબા, રોકાઈ જાઓ. મેં કહ્યું કેમ ભાઈ? મને કે થાંબા, કારણ મારા પપ્પાને તમારા પ્રવચન બહુ ગમ્યા. મેં કહ્યું શું વાત કરે છે? તો કે મેં કીધું એટલે આમ છે ને, ઘણા દિવસથી સૂતા નથી, પણ તમારા પ્રવચનમાં આવે ને એટલે મસ્ત ઊંઘ આવી જાય. અમને એમ થાય એમનો કોટા પૂરો થાય, એની તબિયત સારી થાય, થોડા દિવસ રહી જાઓ. મેં કીધું તારા ગામનું નામ કોપરગાંવ નહીં, જોપરગાંવ રાખવા જેવું. જોપવા માટે આવો છો તમે? પુસ્તક વૈરાગ્ય. હજી 100-125 વર્ષ પહેલાની એક ઘટના આવે છે. રાજકોટમાં વીરાણી પરિવાર, 21 વર્ષનો દીકરો હતો, એનું નામ હતું વિનોદ વીરાણી. સાવ નવરો ધૂપ બેઠો હતો. ટીવી નતું, લેપટોપ નતું, વોટ્સએપ નતો, મોબાઈલ નતો, લેન્ડલાઈન ફોન પણ નતા. સોશિયલ મીડિયાએ તમારા વૈરાગ્યની પથારી ફેરવી નાખી, કારણ કે વૈરાગ્ય જેનાથી ઉત્પન્ન થાય એવા સાધનો તરફ એને જવાનું તમને બંધ કરાવી દીધું. ઉલટું રાગ ઉત્પન્ન થાય એવા સાધનો તમારી પાસે લાવી દીધા. 70 વર્ષ ને 50 વર્ષ પ્રૌઢાવસ્થા કહેવાય એવા સમયે માણસ શાસ્ત્રો વાંચે, પુસ્તકો વાંચે, પ્રવચનો સાંભળે, 100% વૈરાગ્ય થાય. એની જગ્યાએ એવા સમાચાર મળે છે જેના દીકરા ને દીકરી લગ્ન કરવાના હતા, એ વેવાય અને વેવાણ પોતે જ પૈણી જાય. હજી દીકરાને વહુ બાકી રહી ગયા છે, એ પેલા ઓલા બે હાલી નીકળ્યા છે. તમને હસવું આવે છે? એનું કારણ છે આ મીડિયા. તમને શાસ્ત્રોથી દૂર કરી દીધા, તમને ઉપદેશથી દૂર કરી દીધા. તમારા 24 કલાકમાંથી 8 કલાક એને તમારી પાસે ખેંચી લીધા. નરેન્દ્ર મોદી વિકાસની વાત કરનારાએ પણ પરીક્ષા પે ચર્ચામાં બોલવું પડે છે આ યંગસ્ટર માટે કે 1 કલાક નો ટેકનોલોજી નો રાખો. તમારા રૂમની અંદર 1 કલાક માટે તમામ ટેકનોલોજી બંધ થઈ જવી જોઈએ. લાઇટ બંધ થઈ જાય ને, કરંટનો પાવર બંધ થઈ જાય, અદાણીનો પાવર બંધ થઈ જાય, અને જેમ માઇક બંધ થઈ જાય, લાઇટ બંધ થઈ જાય, એમ ઘરમાં આખા ઘરે 24માંથી 1 કલાક એવો રાખવો જોઈએ દિવસ દરમિયાન નો ટેકનોલોજી. યાદ રાખજો, આજે ભલે ઈ બુક વાંચતા હશો, હરી ફરીને બધી ટેકનોલોજી ફેલ થવાની છે, અને હરી ફરીને અમારા શાસ્ત્રો તમારી પાસે પાછા આવવાના છે. આના જ સરને તમારે જવાનું છે. 125 વર્ષ પહેલા વિનોદ વીરાણીના હાથમાં ઉત્તરાધ્યાયનું એક પુસ્તક આવ્યું, ચોથું અધ્યયન ખુલ્યું, અને પહેલી ગાથા હતી અસંખ્યમ જીવીયમ માપમાય. જેને વૈરાગ્ય જોઈએ છે ને, ઉત્તરાધ્યાયની 2000 ગાથાની એ જરૂર નથી. એક ગાથાના 2 ચરણ કાફી છે. અસંખ્યમ જીવીયમ માપમાય, આ જીવનનો કોઈ ભરોસો નથી, માટે પ્રમાદ નહીં કરો. આ સંસ્કૃત છે. ફાટેલા કપડાનું રફું કરી શકાય, તૂટી ગયેલા વાસણનું વેલ્ડિંગ કરી શકાય, છૂટા પડી ગયેલા 2 પાટાને સાંધો મારી શકાય. સનમાઇકાનું તૂટી ગયેલું પાટિયું હોય એને ડબલ ટ્યુબથી ચોટાડી શકાય. પણ ભગવાન મહાવીર કહે છે કે આ શરીરમાંથી એકવાર જો આત્મા ચાલ્યો ગયો, પછી એવું કોઈ રફું, કોઈ વેલ્ડિંગ નથી, કોઈ ડબલ ટ્યુબ નથી, એના જ શરીરમાં એના જ આત્માને પાછો જોડી શકાય. ગેસના સિલિન્ડરમાંથી ગેસ ખાલી થઈ જાય તો સિલિન્ડરને ફેંકી નથી દેવાતું, એ સિલિન્ડરમાં નવો ગેસ ભરી શકાય. ટાંકીમાંથી પાણી ખતમ થઈ જાય તો એ ટાંકીને ફેંકી નથી દેતા, એમાં ફરીથી પાણી ભરાય છે.
फुग्गा माथी हवा निकली गया पछी फुगो फेंकी नहीं देवामां आवतो एमां फरी पछी हवा भरी शकाय छे। पण भगवान कहे शरीर माथी आत्मानी हवा आत्मानो पाणी के आत्मानो गेस चाल्यो जाय एना एक शरीर मां एनो एक आत्मा पाछो प्रवेशी नथी सकतो।